ધોરણ છ ગણિત સ્વાધ્યાય 4.1 એમાં આપેલું છે તમને કે બાજુની આકૃતિનો ઉપયોગ કરી જવાબ આપવાના છે. 5 બિંદુઓ લખો. તો આ બિંદુ ડી ઈ ઓ બી અને સી આ બિંદુ તમારે લખી નાખવાના છે. રેખા કોને કહેવાય? તો કે આ સાઈડે આવું તીરનું નિશાન હોય, આ સાઈડે આવી રીતના તીરનું નિશાન કરવાનું તમારે. એટલે બે બિંદુને જોડતા એક રેખા બને. આ રેખાને તમે કેટલી રીતે નામ આપી શકો? કે રેખા બી ડી, રેખા ઈ બી, બરાબર. આ એક રેખા ઉપર જેટલા બિંદુ આપેલા છે એ કોઈ પણ બે બિંદુને જોડી અને તમે એક નામ આપી શકો, રેખા ઓ ઈ અથવા ડી ઓ. આવી રીતના રેખાની નિશાની કરવાની અને નીચે બે બિંદુ લખવાના. રેખાની નિશાની કોઈ પણ બે બિંદુ, ધારો કે રેખા ડી બી, રેખા ડી ડી ઓ, રેખા ઈ ઓ, રેખા ઓ બી, આ રીતના કોઈ પણ બે બિંદુને જોડીને તમે નામ આપી શકો, બરાબર. હવે એવી રીતના કિરણો વગેરે. હવે ચાર કિરણો આપ્યા, વધારે લખી શકીએ. તો કે કિરણ, કિરણ એટલે એક સાઈડ બિંદુ અને એક સાઈડ આ રીતના તીરની નિશાની હશે. તો કે કિરણ ડી ઈ, કિરણ ઈ ઓ, કિરણ ઈ બી, કિરણ ઓ સી, બરાબર. આ રીતના કિરણને નિશાની કરી અને તમારે કિરણ લખવાના થશે. આવું ચિહ્ન કરી અને ત્યારબાદ નીચે કોઈ પણ બે બિંદુ લખવાના. કિરણ એટલે ડી થી બી અનંત સુધી વિસ્તરે. 5 રેખાખંડો. રેખાખંડ એટલે બે અંત્ય બિંદુ હોય આ રેખાખંડમાં. રેખામાં અંત્ય બિંદુ ન હોય, રેખા આ સાઈડે પ્રસરી શકે ને આ સાઈડે પ્રસરી શકે, એટલે આવી બે સાઈડ પ્રસરી શકે એવી ચિહ્ન કર્યું. રેખાખંડ એટલે આ બે અંત્ય બિંદુ હોય. તો કે રેખાખંડ ડી ઈ, બરાબર, આ રીતના લીટો કરી નીચે બે બિંદુ. રેખાખંડ ઈ ઓ, રેખાખંડ ઓ સી, રેખાખંડ ઓ બી, આ રીતના તમે કોઈ પણ બે બિંદુને જોડીને રેખાખંડ નામ આપી શકો. ત્યારબાદ પ્રશ્ન બીજો છે. અહીં આપેલી છે એક રેખા, એમાં ABCD બિંદુ આપેલા છે. તો તમે આને કેટલી રીતે નામ આપી શકો? તો જો નામ કેમ કઈ રીતે આપે, એક તો નિશાની મુકતા આવડવી જોઈએ, રેખાની આવી નિશાની, બરાબર. રેખાની નિશાની બધામાં કરી નાખવાની છે અને નીચે કોઈ પણ બે બિંદુ. કઈ રીતના? તો કે રેખા એ સાથે ત્રણે ત્રણ બિંદુ લઈ લ્યો, એટલે એ બી, એ સી અને એ ડી. એ રીતના બી સાથે ત્રણેય બિંદુ લઈ લ્યો, તો કે બી એ, બી સી અને બી ડી. એ રીતના સી સાથે બાકીના ત્રણ બિંદુ લઈ લ્યો, એટલે સી એ, સી બી અને સી ડી. અને ડી સાથે બાકીના ત્રણ બિંદુ લઈ લ્યો, એટલે આ રીતના 12 રીતના રેખાના નામ લખી શકાય. નિશાની યાદ રાખવાની, રેખાની આવી, કિરણની આવી, રેખાખંડ એટલે આવી રીતના સીધો લીટો અને બિંદુ એમને લખી શકો. હવે અહીંયા ક્વેશ્ચન 3 આપેલો છે કે ઈ બિંદુને સમાવતી રેખાઓ કઈ છે. તો કે અહીંયા ઈ બિંદુ આપેલું છે તમને, અહીં ઈ બિંદુ આપેલું છે. તો એ કેમ આવેલી છે? તો કે રેખા એ ઈ ઉપર આવેલી છે. બી ઈ કો, ઈ એ ઈ કયો, બરાબર. તમે કોઈ પણ નામ આપી શકો. આ રેખાનું તમને નામ આપતા આવડી ગયું, એટલે કોઈ પણ નામ આપી દો કે એ ઈ ઉપર ઈ બિંદુ આવેલું છું અને ઈ એફ ઉપર ઈ બિંદુ આવેલું છે. એટલે હવે ઓમાંથી પસાર થતી રેખાઓ, આ ઓ છે, ઓમાંથી પસાર થતી રેખાઓ કઈ છે? તો કે આની ઉપર કેટલા બિંદુ આપેલા છે? ઓ બી અને સી. તો આના નામ આપી દે, કેટલી રેખા બનશે? તો કે ઓ બી, રેખા બી સી અને રેખા ઓ સી, બરાબર. ઓમાંથી પસાર થતી રેખા, ઓ બિંદુમાંથી, ઓ બિંદુ જેમાં છે, સોરી, અહીંયા એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ આપી હતી. એ બિંદુ એટલે આ એ બિંદુ આપેલું છે. ઓ એના પછીનું છે. તો કે હમણાં જે કીધું ને આ સીનો જવાબ હતો, તો કે ઓ સી અને ઓ બી, બરાબર. અને સી બી પણ તમે લખી શકો, ઓ બિંદુ જેમાં હોય ને એવી રેખાનું નામ. હમણાં આગળ કીધું એ રીતે આ બી રહી ગયું. તો કે એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ, તો એ બિંદુ ક્યાં છે? આ રેખા ઉપર છે. તો હવે આ રેખાને કેટલી રીતે નામ આપી શકાય? એ બી, એ ડી અને એ ઈ, બરાબર. અને ઉપર રેખાની નિશાની એ બિંદુમાંથી પસાર થતી રેખા છે. એકબીજાને છેદતી હોય તેવી રેખાની જોડ લખો. આ બે છેદે અને આ બે છેદે. તો કે રેખા ઓ સી અને રેખા એ ઈ, બરાબર. ઓ સી અને એ ઈ. અથવા તો બીજી છે એક રેખા ઈ એફ અને રેખા એ ઈ,
બરાબર. આ સિવાય તમે બીજી રીતના એ નામ આપી શકો આપવું હોય તો, પણ આ ડીનો જવાબ. બરાબર, રેખાની નિશાની કરીને લખવા. હવે ચોથાનો જવાબ, તો કે કેટલી રેખાઓ પસાર થાય છે એક બિંદુમાંથી. તમે આ કોઈ પણ એક બિંદુ દોરો ને તો એક બિંદુમાંથી તો અસંખ્ય રેખા આવી રીતના પસાર થઈ શકે. એક બિંદુમાંથી અસંખ્ય રેખા પસાર થાય છે, લાનો જવાબ આવે અસંખ્ય. બે બિંદુમાંથી, તો કે આ બે બિંદુ આપેલા હોય તો બે બિંદુમાંથી તો એક જ રેખા પસાર થાય, પછી આવી રીતના પસાર થાય નહીં, તો કે બે બિંદુમાંથી એક રેખા પસાર થાય. હવે અહીં તમારે કાચી આકૃતિ દોરવાની છે, તો કે બિંદુ પી રેખાખંડ એ બી છે. રેખાખંડ એ બી એટલે આ રીતના અંત્ય બિંદુ બતાવીએ, તીરની નિશાની કરવી નથી, એવો રેખાખંડ એ બી દોરો. હવે એની ઉપર બિંદુ પી આપેલું છે, તો અંદર પી મૂકી દો, ગમે ત્યાં તમે મૂકી શકો. હવે રેખા એક્સ વાય અને રેખા પી ક્યુ એમ બિંદુમાં છેદે છે, તો કે આ અહીંયા આકૃતિ દોરી, રેખા એક્સ વાય એટલે એક રેખા દોરો, એની ઉપર એક્સ વાય લખો, છેદે છે એટલે બીજી રેખા એમાંથી પસાર થતી દોરો, પી અને ક્યુ. બીજી રેખા આપણે દોરી પી અને ક્યુ, ક્યાં છેદે, તો કે એમ જ્યાં છેદે ને એમ બિંદુ આપી દો. તમારે ફૂટપટ્ટીના ઉપયોગથી વ્યવસ્થિત આકૃતિ દોરવાની થશે. હવે રેખા એલ, ઈ અને એફ બિંદુ છે પણ ડી બિંદુ નથી, તો રેખા એલ દોરો. આ રેખા એલ દોરી, હવે એની ઉપર ઈ અને એફ મૂકો અને ડી બિંદુ બહાર મૂકી દો, કારણ કે એની ઉપર આવેલું નથી, ડી બિંદુ રેખા એલ ઉપર આવેલું નથી. રેખા ઓપી અને રેખા ઓ ક્યુ ઓ બિંદુમાં છેદે છે, એટલે આ બે રેખા છે એકબીજાને છેદે છે. એક રેખા છે ઓ ક્યુ અને એક રેખા છે ઓ પી, એટલે બે બિંદુ, બેમાં સામાન્ય બિંદુ ઓ થશે. રેડી?